हरिओम नमस्कार विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर ना ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, सर्वप्रथम सूचना आपी दऊं तो जेटला पण दाखला अहीं हूँ एक्जाम्पल गणावुं छुं ए तमारे एक वक्त रफ बुक में अने एक वक्त पाकी बुक में उतारवाना छे के जेथी करीने तमारो बेसिक कंसेप्ट क्लियर थवा मांडे। आखो विडियो पहेला संपूर्ण जोई लेवानो ने जो तमे मोढे दाखला गणी शको तो वेल एंड गुड, तो विडियो जोईने पछी तमारे दाखला मोढे गणवाना छे। आपणे अवयवीकरणनी अंदर पदावलीनुं अवयवीकरण एना विशे एक अभ्यास करवानो हतो, एना विशेनी वात करता हता। तो एनी अंदर आपणे जोईए तो पहेलेथी स्वाध्याय 14.2 नो दाखला नंबर 1 a² + 8a + 16 आवो आप्यो छे। तो सौ प्रथम आपणे शुं करवानुं के जोवानुं के एनी आगळ कंई ना होय तो सहगुणकमां 1 होय तो आपणेનો ગુણાકાર કરવાનો, તો 1 × 16 તો 1 × 16 એટલે જવાબ આવશે 16। હવે આ 16 છે એના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કરીએ તોય 16 મળે અને એને સંખ્યા એવી મળે કે જેનો સરવાળો કરીએ તો પણ 16 મળે। તો કે સાહેબ 16 ના ભાગ પાડીએ તો સરવાળો કરીએ તો મને જવાબ સરવાળો કરીને જવાબ મળવો જોઈએ 8, કેમ કે વચન ઉપર 8 છે। નોંધ કો કે 4 × 4 તો ચોકે ચોકે 16, 4 + 7 એટલે જવાબ આવે 8। તો 8 ની જગ્યાએ 4 + 4 હું લખી શકું, તો પેલા ઇક્વલ ટુ a² + 4a + 7 4a + 7 + 16 + 4 = 4 + 4 + 16 = 4 + 4 + 16 = 4 + 4 + 16 = 4 + 4 + 4 + 4 + 4 = 4 + 4 + 4 + 4 + 4 = 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 + 4 +
હવે આ બંને પદ છે એમની અંદરથી p 5 ને હું કોમન કાઢું તો કે p 5 તો પહેલા પદમાં માત્ર ને માત્ર વધ્યો p બીજા માઇનસ ના માઇનસ અને પાછળ વધ્યો ખાલી 5 તો થાય p 5 ના કૌંસ ઉપર સ્ક્વેર રાઈટ આપણે દાખલા સેમ રીતના હતા હવે આપણે દાખલા જોઈએ તો આપણે દાખલાની વાત કરીએ તો એની અંદર જો 25 m નો વર્ગ આપ્યો છે તો પેલા 25 ના ભાગ પાડું 25 ની જગ્યાએ હું લખી શકું 5 નો વર્ગ તો ખાસે લખી શકીએ m નો વર્ગ છે તો m નો વર્ગ m નો પ્લસ વચલું પદ જે આપેલું છે એને 2 વડે ભાગાકાર કરી તો 30 ભાગ્યા 2 કરી એટલે મળશે 15 તો મને લખું 2 ગુણ્યા 15 ગુણ્યા m પ્લસ પાછળનું પદ 9 તો 9 નું વર્ગમૂળ કાઢીએ તો 3 એટલે કે 3 નો વર્ગ લખી શકું 9 ની બદલે બરાબર અહીં હું લખું 5 m ના કૌંસ ઉપર વર્ગ પ્લસ 2 હવે 15 છે તો 15 માં પહેલું પદ 5 છે 15 એમની જગ્યાએ એટલે બીજું પદ 3 લખી શકું એટલે 15 ના ભાગ પાડું તો 5 ગુણ્યા 3 આવું થઈ જાય પરંતુ m જે છે એને 5 ની હારે રાખી દો શા માટે અહીંયા પહેલું પદ મને એવું મળી જાય એટલા માટે પાછળ હતા તો પ્લસ 3 ના 3 m ના મળશે પણ એની ઉપર વર્ગ હતો તો વર્ગ નો વર્ગ હવે જો આ એક નિત્ય સમ થયો કે નિત્ય સમ એક અંશમાં લખી દો a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર આવો નિત્ય સમ હોય તો કહી શકું કે a કૌંસ b ના કૌંસ ઉપર વર્ગ આપણે ભણી ગયા છીએ કે જ્યારે પ્રથમ પદ અને બીજા પદનો સરવાળો હોય અને કૌંસ ઉપર વર્ગ હોય ત્યારે પેલા પદનો વર્ગ જે નિશાની હોય નિશાની નિયમના 2 ગુણ્યા પેલા બીજા પદનો ગુણાકાર હંમેશા સરવાળાની નિશાની અને બીજા પદનો વર્ગ તો આ રીતે આપણે લખી શકીએ તો અહીંયા જોઈએ કે પેલું પદ કોણ છે 5m છે તો બરાબર કૌંસમાં લખી નાખો 5m નિશાની પ્લસ છે તો પ્લસ ના પ્લસ છેલ્લું પદ 3 છે તો 3 ના 3 એટલે કૌંસ ઉપર વર્ગ હવે આના પછી ઉલટું સાબિત કરી તો પેલા પદ નો વર્ગ એટલે 5m નો વર્ગ જે નિશાની છે નિશાની નિયમના 2 ગુણ્યા પેલું પદ એટલે 5 ગુણ્યા બીજું પદ એટલે 3 હંમેશા સરવાળાની જ નિશાની ગુણ્યા બીજું પદ એટલે કે 3 નો વર્ગ તેવી જ રીતે આ બીજો દાખલો એના પછીનો આપ્યો છે કે 49 આપ્યા છે તો 49 તો હું અહીં લખી શકું કે 7 નો વર્ગ ગુણ્યા y નો વર્ગ y નો વર્ગ એઝ ઇટ ઇઝ પ્લસ હવે 84 આપ્યા છે તો 84 ભાગ્યા 2 કરીએ તો 84 ભાગ્યા 2 કરી તો 2 ગુણ્યા 42 y અને z છે તો z ના z એમ નમ જ પ્લસ 36 છે તો 36 નો લખી શકું 6 નો વર્ગ ગુણ્યા z નો વર્ગ બરાબર 7 નો વર્ગ છે y નો વર્ગ છે તો 7y ના કૌંસ ઉપર વર્ગ લખી શકું પ્લસ 2 ના 2 હવે જોજો અહીં 42 છે તો પહેલા પદમાં 7 છે છેલ્લા પદમાં 6 છે તો 7 6 42 7 આવે કોણ છે y છે તો 2 ગુણ્યા 7y અને 6 આવે કોણ છે z તો ગુણ્યા 6z આનું સાદરૂપ આપશો એટલે 84 yz મળશે 6 7 42 y ગુણ્યા z yz મળી ગયું 42 નું 84 yz પ્લસ ના પ્લસ 6z ના કૌંસ ઉપર વર્ગ હવે જો પેલા પદનો વર્ગ જે નિશાની છે નિશાની નિયમના 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા સરવાળાની નિશાની અને બીજા પદનો વર્ગ તો હું એવું લખી શકું કે 7y પ્લસ 6z ના કૌંસ ઉપર વર્ગ એટલે ઊંધી પ્રોસેસ થઈ દરેક વખતે આ નિત્ય સમ લખવાની જરૂર નથી પણ તમને સમજાઈ જાય એટલે પહેલી વખત મેં નિત્ય સમ લખ્યો હતો ત્યાર પછીનો એક્ઝામ્પલ પાંચમો જોઈએ કે 4x નો વર્ગ માઇનસ 8x પ્લસ 4 આપેલો છે આના માટે આપણે શું કરાય કે જો કોમન નીકળતા હોય તો કોમન કાઢી શકીએ આપણે આરામથી તો કોમન બી કાઢી લેવાય કદાચ તમે કોમન ન કાઢો તો પણ ચાલે તો પેલા હું કોમન કાઢું બરાબર 4 કોમન અહીંયા વધ્યા x નો વર્ગ આમાંથી 4 વાય છે કેટલા દુ 8 4 દુ 8 ને 2x આમાંથી 4 વાય છે માત્ર ને માત્ર પ્લસ 1 વધ્યા તો 4 ના 4 હવે તમે જુઓ કે આમ પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ માઇનસ નિશાની છે નિશાની નિયમના 2 ગુણ્યા પહેલું પદ x બીજું પદ કાઈ ન હોય તો એક લખી એક ઉકી કેમ કે 2 એક તો 2 જ થવાના છે અને છેલ્લું પદ એટલે કે પ્લસ 1 ના કૌંસ ઉપર વર્ગ બરાબર
चार ना चार अहीं सुधर जैसे पहलू पदेश इना पची बी आगर कई निशानी चे माइनस तो माइनस ना माइनस छलू पदेश चे तो एक ना एक ना कहाँ उसे परवल के रूप स्त्रण थे ये तमें जो आ रीते करो वो तो अपन करी सको पहला बी दाखला नी रीते अपन करी सको पड़ी थोड़ी लेंदी रीत थे ही जाए त्यार पची यही पहुंचे 121 बी नो वर्ग तो 121 अटले कि कोनो वर्ग अग्यार नो वर्ग तो मैं लखी ना को पहला का अग्यार नो वर्ग गुणिया बी नो वर्ग माइनस 88 छे 88 भाग्या 2 करो तो 2 गुणिया 44 बीसी 16 ये पाछे तो 16 कोनो वर्ग 4 नो वर्ग गुणिया सी नो वर्ग तो 11 નો વર્ગ છે ને b નો વર્ગ છે તો લખી શકો 11 b ના કૌંસ ઉપર વર્ગ માઈનસ ના માઈનસ 2 ના 2 44 ના એવા ભાગ પાડો કે જેમાં પહેલું પદ અને છેલ્લું પદ આવી જતું હોય તો કે 11 ચોક 44 પણ 11 આરે કોને રાખવાના b ને રાખવાના તો 11 b ગુણ્યા 4c + 4c ના કૌંસ ઉપર વર્ગ આ પહેલું પદ છે 11 b निशानी माइनस तो माइनस ना माइनस चलो पद छे 4c ना કૌંસ ઉપર વર્ગ અનુસાર રૂપ આપે એટલે પહેલા પદનો વર્ગ જે નિશાની નિયમ ના 2 ગુણ્યા પહેલું પદ 11b ગુણ્યા છેલ્લું પદ 4c હંમેશા સરવાળાની નિશાની અને બીજા પદનો વર્ગ આવું મળી છે અત્યાર પછીનો દાખલો આપેલો છે l + m ના કૌંસ ઉપર વર્ગ -4lm તો જો આ આવું છે a + b ના કૌંસ ઉપર વર્ગ વાળું વિસ્તરણ છે અમે લખી દો આવું હોય કે a + b ના કૌંસ ઉપર વર્ગ આવું હોય તો a એટલે પ્રથમ પદ b એટલે કે બીજું પદ તો પહેલા પદનો વર્ગ જે નિશાની હોય નિશાની નિયમ ના 2 ગુણ્યા પહેલું પદ a બીજું પદ b હંમેશા સરવાળાની નિશાની અને બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ તો પહેલા પદ તરીકે અહીંયા l છે બીજા પદ તરીકે m છે तो पहला पद नो वर्ग એટલે l નો વર્ગ જે નિશાની છે નિશાની નિયમ ના 2 એટલે કે 2 પહેલું પદ l બીજું પદ m હંમેશા સરવાળાની જ નિશાની બીજા પદ નો વર્ગ એટલે કે m નો વર્ગ અને -4lm હતું એમ ન મૂકી દો બરાબર પદો ની પુનઃ ગોઠવણી કરો તો પહેલા l નો વર્ગ + m નો વર્ગ + 2lm -4lm હવે તમે જોઈ શકો છો કે પેલા બે પદમાં કઈ ફરક નહીં પડે પણ 2lm અને -4lm કે બે માંથી 4 જાય તો 2 પણ નિશાની મોટા પદની તો મોટું પદ 4 છે તો માઈનસ નિશાની આવશે તો l નો વર્ગ + m નો વર્ગ -2lm ફરી પાછું એને પદોની પુનઃ ગોઠવણી કરો તો -2lm ને વચ્ચે લાવો અને પાછળ m નો વર્ગ કહો પેલા પદનો વર્ગ નિશાની માઈનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ સરવાળાની નિશાની અને બીજા પદનો વર્ગ તો આ પહેલું પદ હતું l નિશાની માઈનસ છે તો માઈનસ બીજું પદ એમ હતું l માઈનસ m ના કૌંસ ઉપર વર્ગ ખરેખર તો આગળના લેવલમાં સૂત્ર જ છે કે l + m નો વર્ગ -4lm અથવા તો a + b નો વર્ગ -4ab હોય તો a - b ના કૌંસ ઉપર વર્ગ થાય ચલો પદ છે चलो एग्जांपल से सॉरी तो एनी चार घात આપી છે એની ચાર ઘાત નો લખી શકું એની બે ઘાત હવે લખી શકું તો ભાષે લખી શકે ઘાતના ઘાતનો થાય સરવાળો આપણે 12 માં ચિત્રમાં ઉભણી જ ગયા છીએ પ્લસ જે નિશાની ગુણ્યા પહેલું પદ એટલે કે 2 બીજું a² b² b ની ચાર ઘાત છે તો b નો વર્ગ a નો વર્ગ હવે તમે એવું જો કે પહેલું પદ નો વર્ગ એક પહોંચે એટલે અહીં બીજા પદનો વર્ગ એ પછી તો પહેલું પદ a તરીકે અહીંયા કોણ છે a નો વર્ગ છે તો પહેલા પદ એટલે કે a નો વર્ગ નિશાની પ્લસ તો પ્લસ ના પ્લસ બીજું પદ એટલે કે b નો વર્ગ એના કૌંસ ઉપર થાય વર્ગ તો આનું થઈ ગયું સાદું તો વિદ્યાર્થી મિત્રો આજે એક્ઝામ્પલ ગણાવ્યા તે અત્યંત ઉપયોગી છે આગળના બધા જ લેવલ માટે કામ આવેલા છે એવા એક્ઝામ્પલ છે તમે આ બધાને વિસ્તરણના રૂપમાં આપણે છૂટા પાડ્યા છે અવયવ પાડ્યા છે અવયવ પાડવા એટલે શું કે હું એમ કહું કે 121 ના ફોર એક્ઝામ્પલ અવયવ પાડો તો 169 ના અવયવ પાડો તો હું એમ કહી શકું કે 13 ગુણ્યા 13 કરી શકે 169 મળશે તો આ બેના અવયવ થયા
તો આની જગ્યાએ મારે એમ લખવું હોય કે 13 નો અવયવ તો લખી શકો એનો અવયવ કહેવાય કે ન કહેવાય તો કહેવાય જ તો એવી જ રીતે અહીંયા જો 7 / 6 છે કે પદાવલીઓના અવયવીકરણની રીતથી આપણે અવયવ પાડ્યા છે 5 - 3 થયા a + 4 b - 5 x - 1 11 b - 4 c l - m a² + b² તો આ બધાયના અવયવ થયા તો કોઈ પણને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ એક્ઝામ્પલમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ત્યારે પૂછી શકો છો ધન્યવાદ અસ્તુ